निवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दननमहं विचिन्तये प्रीति प्रभु मा सहजे करावे उपासनानि दृढ़ता करावे सदगुरु जीवनो कर जाल नारा वंदन तमोने गुरु जी अमारा वंदन तमोने गुरु जी अमारा। बोलो श्री घनश्याम महाराज नी जय। हरे कृष्ण महाराज नी जय। स्वामी नारायण भगवान नी जय। जय स्वामी नारायण। अपने लोयाना त्रीजाना वतनामृतमां महाराजे डडूसरवाळा रजपूत गलूजीनी वात करी, काले धरमपुरवाळा कुशरकुरबाईनी वात करी, આજે આપણે પર્વતભાઈ અને રાજભાઈ એમણે મહારાજ માટે શું શું કર્યું હતું એ આપણે જોઈએ। પર્વતભાઈ અખંડ વૃત્તિ ધારક હતા મહારાજની મૂર્તિને। પર્વતભાઈ એટલે માણાવદરના મૂળ વતની કડવા પટેલ હતા। એમની કર્મભૂમિ અગતરાયના આગેવાન એ ભક્ત હતા। રામાનંદ સ્વામીના કૃપાપાત્ર ભક્ત હતા અને અંતરવૃત્તિવાળા સર્વશ્રેષ્ઠ સત્સંગી હતા। મહારાજની મૂર્તિને અખંડ મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારા હતા પર્વતભાઈ, અને સંસારમાં જળ કમળવત રહેનાર એવા ભક્ત હતા। ઉત્તમ સમજણવાળા, ઉત્તમ ભક્ત, નિરાવરણ દ્રષ્ટિવાળા મહાન ભક્ત એટલે પર્વતભાઈ। મહારાજના અવતરણનો મુખ્ય હેતુ એ હતો કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય અને મહિમા સહિત ભક્તિવાળા જે એકાંતિક ભક્તો તૈયાર કરવા અને ભાગવત ધર્મની સ્થાપના કરવી। આ શુભ કાર્યની શરૂઆત મહારાજે સોરઠ દેશથી કરી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોરઠ દેશનું એક આગવું સ્થાન છે। આ સોરઠ દેશમાં એવા જે ભક્તરાજ પરતભાઈ, એમને મહારાજને વિશે કેટલો સ્નેહ હતો, કેટલી એમની દ્રષ્ટિ ઉચ્ચ પ્રકારની હતી અને મહારાજને એને કેવી રીતે ધારેલા હતા। આ અગતરાયના પરતભાઈ મહારાજના એકાંતિક ભક્ત, એમના ઉપર મહારાજનો ખૂબ રાજીપો, મહારાજે પત્ર લખ્યો, જે 18 જણાને લખ્યો તો પત્ર, એમાં એક પરતભાઈ, એ પરતભાઈને પત્ર લખ્યો હતો મહારાજે। મહારાજના પત્ર લખવાથી પરતભાઈને પત્ર મળ્યો, આજ્ઞા થઈ કે જાઓ ત્યાં તમે અમને મળજો। પત્ર વાંચીને પરતભાઈ પોતાના પુત્ર બીમાર હતા, અતિશય બીમારીને પામેલા હતા, તો પુત્રને છોડીને માંદા છોકરાને મૂકીને મહારાજને માટે ગઢડે ગયા। છોકરો બીમાર હતો, એનો કોઈ ઈલાજ થયો ન હતો, પરતભાઈ તો મહારાજને મળવા ગઢડા જતા રહ્યા હતા,
છોકરો બીમાર હોવાને કારણે એ દેહ મૂકી અને સંસારથી વિલીન થઈ ગયા હતા. હવે આ દેહ મૂકી ગયા છોકરાના સમાચાર પર્વતભાઈને મળ્યા કે એમનો છોકરો સંસાર છોડીને દેહ મૂકીને જતો રહ્યો છે. છતાં પણ પર્વતભાઈને એક રંચ માત્ર એમને શોક પોતાના પુત્રનો ન થયો. આ વાત પૂજ્યપાદ ગુરુજીએ કથામાં ઘણીવાર આપણને કહેલી છે. આ છોકરો પરતભાઈને રંચ માત્ર આ છોકરાની ઘટનાથી કંઈ પણ પરતભાઈના હૃદયમાં કે ચહેરામાં ફરક ના પડ્યો. એની જગ્યાએ બીજા હોય તો પહેલાં તો છોકરો બીમાર હોય ને સમતો ફોન કરે ને કે ભગત આવવાનું છે, કાલે ઉત્સવ સમય આ છે તો થોડોક સમય કાઢીને આવજો ને ભગત, કે સ્વામી હમણાં તો કાલે મારા છોકરાને લઈ જવાનો છે, હોય કઈ બીમારી નહીં, ખાલી એક દાંતનો એક ભાગ ખાલી ક્લિયર જ કરવાનો, બીજું હોય નહીં, એ ચાલે એમ જ હોય કે પાંચ દિવસ લેટ કરીએ તો ચાલે એમ જ હોય, કે સ્વામી કાલે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, કાલે જવું પડે છે તો નેક્સ્ટ વીકે આવું. પણ જો ઉત્તમ પ્રકારનું એને ઉત્તમ પ્રકારની સમજણ હોય કે મારા ભાગે ક્યાં સંતોએ બોલાયો છે તો જવું જોઈએ, એટલે બે સમજવાની જરૂર છે. એટલે એવું નથી, હરિભગતના દુઃખ એના પરિવારનું દુઃખ સાધુએ પણ સાંભળવા જોઈએ, અને હરિભગતે પણ સાધુને કેટલું કામ છે, જરૂરી છે તો જવું પડે એમ છે તો જવું પણ પડે, એટલે બંને એવું સમજણ રાખવાની જરૂર છે. એટલે પરતભાઈને કોઈ પણ પ્રકારનો શોખ થયો નહીં. એ જાણીને મહારાજ સભામાં બિરાજમાન હતા, મહારાજે પૂછ્યું કે છોકરાને મંદવાડ હતો તો તમારે અહીં આવવાનું શી જરૂર હતી, શું કામ આવ્યા તમે, એમ તમારે અહીં નહોતું આવવું ને. એને સાર સંભાળ કરીને એ બીમાર હતો તો કંઈક થોડોક ઈલાજ કરાવીને પછી તમે આવત ને, તમે આવ્યા શું કામ, મેં તો તમને પત્ર લખ્યો હતો પણ તમારા મને તો જણાવી દેવું હતું કે છોકરો બીમાર છે મહારાજ, તો હું પછી આવું મહારાજ. પણ એવું કાંઈ પરતભાઈ કીધું નહીં. મહારાજનો પત્ર મળ્યો ને પરતભાઈ તરત ઘરડે હાલતા થઈ ગયા. એટલે પરતભાઈ બોલ્યા કે મહારાજ, છોકરાની ક્યાં ખોટ છે, ખાટલાનો પાયો ભાંગી ગયો હોય તો જંગલમાંથી લાવીને સૂતર બોલાવીને પાયો તૈયાર કરાવવો પડે, એટલો દાખલો તો એમાં તો નથી ને. હું કીધું પરતભાઈ, મહારાજ ખાટલાનો જો પાયો ભાંગી ગયો હોય તો જંગલમાંથી લાવીને સૂતર બોલાવીને પાયો તૈયાર કરાવો, તેટલો દાખલો તો એમાં તો નથી ને. તે તો જેમ છાણામાં જીવડા ઉત્પન્ન થાય છે તેમ થયા જ કરે છે, બધું જન્મ જન્મ છોકરા થયા જ કરે છે જીવડાની જેમ. પણ મહારાજ આપશ્રીની આજ્ઞાનો લોપ કેમ થાય બોલો, કેટલું મહારાજની આજ્ઞાનું અનુસંધાન. મહારાજ આપશ્રીના આજ્ઞાનો કેમ લોપ થાય, એકદમ મહારાજની આજ્ઞાનું પાલન કરતા. હવે આવું કરે તો મહારાજ તો પ્રસન્ન થાય જ ને, ના થાય વાલા ભક્તો, થાય જ. જ્યારે આવી ઉત્તમ પ્રકારની નિષ્ઠા, ઉત્તમ પ્રકારની સમજણ અને ઉત્તમ પ્રકારની સમજણયુક્ત વર્તન જ્યારે ભગવાનને અને સંતને દેખાય છે ને, ત્યારે કેવું નથી પડતું કે ગુરુજી મને આશીર્વાદ આપો, મહારાજ મારી રક્ષા કરો, સંતો મારી પર રાજી રહ્યો, ઓટોમેટિક સામેવાળા વ્યક્તિ થઈ જ જાય છે. મહારાજ ખૂબ પ્રસન્ન થયા અને મહારાજની આવી રીતે આજ્ઞા પાલન કરવાનું એમનામાં ખેવના હતી. એકવાર પરતભાઈ પોતાના પત્ની સહિત ગરડે મહારાજના દર્શને આવ્યા ત્યારે અન્ન જળનો ત્યાગ કરી અને મહારાજના દર્શનથી અને સંત સમાગમથી આખો દિવસ પરતભાઈ વ્યતીત કરતા. એટલે સહેજે તો બધાને થાય કે આ જમતા ક્યાં હશે,
કેટલા દિવસથી અહીં આવ્યા છે એના પત્ની સાથે, એ ક્યાં રહે છે, શું કરે છે, શું જમે છે, એ તો બધાને સહેજ પ્રશ્નો તો થાય જ ને. આજે તમે બે મંદિરે આવ્યા હો અને લગાતાર 10 દિવસ હો, તો બીજા 5 હોય તો પૂછે જ કરે કે આ બે આ ક્યાં રહે છે, ક્યાં જમે છે, શું કરે છે, તો થાય ને પ્રશ્ન. એટલે પરતભાઈ એમના પત્ની સાથે મહારાજના દર્શન આવ્યા અને અન્ન જળનો ત્યાગ કરી મહારાજના દર્શનથી સંત સમાગમથી આખો દિવસ વ્યતીત કરતા. મહારાજને બધી તો ખબર હતી કે પરતભાઈ તો અન્ન જળનો ત્યાગ કર્યો છે અને મારા દર્શનથી સંત સમાગમથી એ આખો દિવસ વ્યતીત કરે છે. મહારાજ બધું જાણતા હતા, અંતર્યામી છે, પણ મહારાજ સભામાં હરિભક્તોને જાણ થાય અને હરિભક્તોને પ્રેરણા મળે એટલા માટે મહારાજે પૂછ્યું સભામાં બીજાને જણાવવા માટે મૂળજી બ્રહ્મચારીને કે પર્વતભાઈ ક્યાં જમે છે. ત્યારે બ્રહ્મચારી બોલ્યા કે એમની એમના પત્ની આવ્યા છે તે એમની સાથે ઉતારે જમતા હશે અને ભોજન બનાવતા હશે અને જમતા હશે મહારાજ. પછી જે બાઈઓની સભા થતી હતી, જીવબા લાડુબા આદિકની સભા થતી હતી, એમાં મહારાજે પૂછાવાયું કે પરતભાઈ ક્યાં જમે છે. ત્યારે બહેનોમાંથી ઉત્તર આવ્યો કે મહારાજ અમને એમ છે કે અહીંયા મહારાજને પ્રસાદીનો થાળ જમતા હશે. અત્યારે બ્રહ્મચારીને પૂછ્યું, બ્રહ્મચારી એવું કીધું મહારાજ અમને એમ કે પોતાના સ્ત્રી સાથે લાવ્યા છે તે એમને ઘેર જમતા હશે ઉતારે. અને બહેનોને સભામાં પૂછાવ્યો તો મા એવું બહેનો જવાબ આપ્યો કે મહારાજ અમને એમ કે તમારી જોડે રહે છે એટલે તમારો પ્રસાદ ડેલી જમતા હશે. પછી મહારાજે પૂછ્યું સભામાં જ કે પર્વતભાઈ તમે ક્યાં જમો છો, તમે ઘણા દિવસથી આવ્યા છો, મેં તમને જમતા જોયા નથી. અને મૂળજી બ્રહ્મચાર્યને મેં પૂછ્યું તો એવું કીધું કે પોતાની પત્ની સાથે આવ્યા છે તો ઉતારે જમતા હશે. તો પછી મેં બહેનોની સભામાં પૂછાવરાયું તોય ના એવો જવાબ આવ્યો કે એમને એમ કે મહારાજની પ્રસાદીનો થાળ જમતા હશે. તો પરતભાઈ તમે જમો છો ક્યાં? ત્યારે પરતભાઈ બોલ્યા, મહારાજ આપશ્રીના દર્શનથી મને ભૂખ કે તરસ લાગતી નથી અને હું તો સર્વ પ્રકારે તૃપ્ત થયેલો છું. આ પ્રમાણે 7 દિવસ સુધી અન્ન જળ લીધા વગર મહારાજના દર્શનથી આનંદમાં રહેતા હતા. પછી તો મહારાજની આજ્ઞાથી પોતાને ઘેર જઈને મહારાજનું ભજન કરતા હતા. આવા ઉત્તમ ભક્તરાજ ભરતભાઈ હતા, વાલા ભક્તો. એની કેવી સમજણ, એમને કેવો નિશ્ચય, પોતાના પુત્રની બીમારીમાં મોહિત ન થયા, પોતાના પુત્રમાં આસક્ત ન થયા, પોતાના પુત્ર કરતા ભગવાનના દર્શનને મહાત્મ્ય વધારે આપીને એવું જીવન જીવી બતાવ્યું. સાત દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી ન સુખ સુવિધા માગી, ન જમવાનું માગ્યું, કંઈ ન માગ્યું વાલા ભક્તો. તેની કેવી સમજણ હશે, એમનું કેવું સમર્પણ હશે, કેવું સમર્પણ હશે. આજે વાલા ભક્તો લોયાધામ પરિયમાં પણ એવા હરિભક્તો છે કે જ્યારે આવે ને કંઈ કેના સંતો કદાચ એની સાર સંભાળ રાખતા ભૂલી ગયા હોય, કદાચ ભૂલી ગયા હોય, તો હરિભગત એવાય આપણા પરિવારમાં છે કે બોલે કંઈ નહીં. એવા ઘણા હરિભક્તો છે. એમ બહાર તો મેં ઘણા બધા એવા પણ જોયા છે કે આવે ને તરત કે, એટલે કુસંગી તો ભાઈ એમને તો કાંઈ સત્સંગ સમજણ હોય નહીં, એને કાંઈ ખબર તો હોય નહીં. તો પહેલાં તો કે સ્વામી લાડવા આપજો તો આવું. લાડવાથી પ્રારંભ થાય, લાડવાથી શરૂઆત થાય અને ઊંઘમાં સમાપ્તિ થાય. લાડવામાં પ્રારંભ થાય અને ઊંઘમાં સમાપ્તિ થાય. પણ પરતભાઈએ કોઈ પ્રકારની સુવિધા ન માગી, કોઈ સંતોને ન કીધું, ન મહારાજને કીધું, ન કોઈ પ્રકારની.
તો એને મહારાજનો કેટલો ખપ હશે, એમને કેટલું સમર્પણ હશે, એમનો કેટલો નિશ્ચય હશે. વતનપ્રભુ મહારાજ કહે ને કે મહાત્મ્ય સહિત નિશ્ચય એ ભક્તરાજ પરધભાઈ, એટલે મહારાજ એમનું દ્રષ્ટાંત સભામાં. આગળ મહારાજ કહે છે રાજબાઈનું દ્રષ્ટાંત. આ રાજભાઈ વાક્યા ગામના વતની હતા અને મોખા ખાચરની દીકરી હતા. રાજબા એટલે સોનબાની લાડલી દીકરી અને બૃહદ વૈરાગ્યવાન મહાત્યાગી હતા. બાળપણથી જ મીરાબાઈ જેવી ભક્તિવાન, હંમેશા સાદું ભોજન કરનાર, નિર્સ્વાદી વ્રતધારી હતા અને હંમેશા પુરુષોથી 20 હાથ દૂર રહેનારા એવા મુક્તરાજ રાજબા હતા. વાણીના અપાર દૈવતવાળા વચનસિદ્ધ યોગીની હતા અને અગ્નિદેવ પણ જેનાથી ડરતા એવા તપસ્વીની રાજબા હતા. આ રાજબા ગરડાના જીવા ખાચરની માસીની દીકરી બેન રાજબાઈ હતા. જ્યારે મહારાજ અયોધ્યાથી નીકળી વનમાં ગયા ત્યારે આ મૂર્તિને મહારાજ અખંડ ધારતા હતા, મૂર્તિને અખંડ રાજબાઈ ધારતા હતા અને મહારાજને અખંડ દેખતા હતા. એ રાજબાઈને જેતપુરના ઘુંઘરાળા ગામમાં પરણાવ્યા હતા ને પોતાના સસરાને ત્યાં ગયા અને પોતાને એવો વિચાર આવ્યો કે આ સમુદ્રમાં જેટલું જળ છે એટલું આ દૂધ, તેટલું દૂધ આ જીવે પીધું છે, કે સમુદ્રમાં જેટલું જળ છે તેટલું દૂધ આ જીવે પીધું છે, એટલી વાર જીવ જન્મ મરણને પામ્યો છે, માટે આ દેહ કરીને છે ને વિષય સુખનો ત્યાગ કરીને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળીને મહારાજનું ભજન અને એમની સેવા કરવી છે એવો એમણે નિશ્ચય કર્યો. વાલા ભક્તો બોલો, લગ્ન થતા પરણાવીને સાસરાને ઘેર જાય, સસરાને ઘેર જાય અને આવો વિચાર આવો એ તો મહામુક્તરાજ હોય ને, જેને ભગવાને અક્ષરધામમાંથી મોકલાયો હોય ને આપણા જીવના કલ્યાણ માટે, એને જ આવો વિચાર ઉપજે. નકર તો અત્યારે તો તમે જોવો છો મેરેજ થાય એના બીજા ત્રીજા દિવસે તો લાપતા જ હોય. લાપતા એટલે 1 મંથ બહાર જ હોય. એની માટે સ્પેશિયલ તો સેવિંગ થતું હોય બેંકમાં એકાઉન્ટ, કે મેરેજ થાય પછી આ સેવિંગ બેંક એકાઉન્ટનું પછી યુઝ થાય. પણ મહિનામાં સેવિંગ બેંક એકાઉન્ટ બધી ખલાસ તક દઈ, પછી નવેસરથી બધી કમાવાનું ચાલુ થાય. અને લગ્નની ઘટનાઓ સમય આવશે ત્યારે હું કહીશ કે લગ્ન થયા પછી કેવી કેવી પરિસ્થિતિઓ સર્જાય છે, લગ્ન પહેલાં કેવી પરિસ્થિતિઓ સર્જાય છે, લગ્ન થયા પછી છોકરા પછી આવે પછી કેવી પરિસ્થિતિ સર્જાય છે અને કેવા કેવા વિચારો એકબીજાના થાય છે ને એ જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે કહીશ. પણ આ રાજબાઈને મહામુક્તરાજ રાજબાઈ એમને વિશેષ સુખનો ત્યાગ કરી અષ્ટ પ્રકાર બ્રહ્મચર્ય પાળી મહારાજનું ભજન અને એમની સેવા કરી એવો નિશ્ચય કર્યો. પછી શ્રીજી મારે ગરડામાં બિરાજમાન હતા, લીમડા નીચે સભા કરીને નંદ સંતો કીર્તન ભક્તિ કરી રહ્યા હતા મહારાજને ધારી ધારીને, હરિભક્તો કીર્તન ભક્તિને સાંભળી રહ્યા હતા. એમાં આ રાજબાઈના પતિ અને એમના સસરા તથા જીવા ખાચર બધા સંબંધીઓ મહારાજના દર્શને આવ્યા. મહારાજને પગે લાગીને સભામાં બેઠા. રાજબાઈ પણ જ્યાં જીવબા લાડુબા, જ્યાં સ્ત્રી ભક્તો બેઠા હતા તે બાઈઓની સભામાં જઈને બેઠા. એ વખતે રાજબાઈની સાથે જે એમના સંબંધીઓ આવેલા હતા એ બે હાથ જોડીને મહારાજને પગે લાગીને કહ્યું કે મહારાજ અમે તમારા દર્શનથી આજે અમારા અંતરમાં ખૂબ આનંદ થયો. મહારાજ ઘણા દિવસે તમારા દર્શનની અમે રાહ જોતા, તમારા દર્શનથી અમને આનંદ થયો. મહારાજે કથા વાર્તા કરી, રાજબાઈની સાથે જે સંબંધીઓ હતા કથા વાર્તાથી ખૂબ એમને સુખ મળ્યું.
રાજભાઈને પણ ખૂબ આનંદ થયો. પણ સભા પૂરી થઈ પછી એમણે સંબંધીઓ કીધું મહારાજને, હે મહારાજ, હા તમે આજ્ઞા કરો તમે જઈએ, પણ એક મહારાજ તમે એક રાજભાઈને પણ આજ્ઞા કરો કે ઘરે હવે આવે એમ. તમને ઘણા દિવસથી અખંડ ધારતા હતા મહારાજ, અને આવ્યા છીએ તો હવે એ ઘરે આવવાનું નામ લેતા નથી. એટલે મહારાજ તમે રાજભાઈને આજ્ઞા આપો કે ઘેર આવે. પછી મહારાજે રાજભાઈને કહેવડાવ્યું કે તમે તમારા સસરાને ઘેર જાઓ. મહારાજ જાય એવું કહેવડાવ્યું કે તમારા સસરાને ઘેર જાઓ, ત્યાં તો રાજભાઈને તો મૂર્છા આવી ગઈ. વાલા ભક્તો, આ તો રાજભાઈને જ મૂર્છા આવે. આપણને તો આપણને કથા વાર્તાથી તૃપ્ત થયા હોય, પછી કથા વાર્તા પછી પૂરી થઈ હોય તો આપણે તો ટાઈમ ટાઈમ આમ ઘડિયાળ જોતા હોય કે કેટલાકે કથા પૂરી થાય, કેટલાકે ઘેર જાઉં ને સ્પોટની ચેનલ ચાલુ કરું. આપણને ક્યારે મૂર્છા આવી? હજી મૂર્છા આવી? મહારાજે કહેવડાવ્યું કે તમે તમારા સસરાને ઘેર જાઓ, અને આજે એમ સંતો તમને એમ કહે કે તમે તમારે બહાર જાઉં ફરવા જાઉં જાઓ, તો 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 આમ આમ કૂદે ખંજીરા વાગે કે ગુરુજીએ છુટ્ટી આપી. પણ મૂર્છા આવે ક્યારે? ના, મૂર્છા આવે જ નહીં. આપણે એમ કે ગુરુજીએ બહુ દયા કરી, ગુરુજીએ બહુ કૃપા કરી, એવું કહીએ કે એક ના કરે હે, કે આજે ગુરુજી અમને સમજ્યા, આજે ગુરુજી અમને, આજે સંતો અમારી ભાવનાને સમજી શક્યા, એવું થાય ને. પણ મૂર્છા આવે, પડી જઈએ, ક્યાં ગુરુજી આજ્ઞા કરી બહાર જવાની આજે અમને, પણ એવું નથી. આજે લોયાધામ પરેમાં એવા પણ હરિભક્તો છે, પૂજ્યપાદ ગુરુજીને સંતો કહે ને કે નથી જવાનું તો ના જાય. એવા એકાંતિક હરિભક્તોની હારમાળાઓ છે આપણા પરિવારમાં. પણ આપણે જોઈએ, અનુભવ કરીએ, અને જ્યારે એનું લખાણ કરીએ ને ત્યારે ખબર કે મારી પાસે અમારી પાસે કેવા કેવા હરિભક્તો છે, હું કોના યોગમાં છું, મારા પરિવારમાં કેવા હરિભક્તો, પુરુષ ભક્તો છે, સ્ત્રી ભક્તો છે, સંતો છે. જ્યારે એમનો યથાર્થ અનુભવ થાય, વતમૃત મહારાજ કહે ને કે 6 મહિના વિહાર કરે ને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ કેમ છે. એમ જ્યારે આપણે જોડે રહીએ અને મહિમા રાખીએ અને એનો હૃદયનો અભિપ્રાય સમજીએ, એનું સરળપણું, એમનું સહજપણું, એમનું નિર્માણપણું, દાસત્વપણું, એમની કેટલી જગતમાં આસક્તિ છે, કેટલી ગુરુજીમાં આસક્તિ છે, કેટલી મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોમાં આસક્તિ છે, સંતોમાં આસક્તિ છે, હરિભક્તોમાં આસક્તિ છે, એ જોડે રહીએ ને વાલા ભક્તો ત્યારે ખબર પડે. એ તો લોયાધામ પરમાં એવા ઘણા હરિભક્તો છે કે જેને પરિવાર સાથે કોઈ નિસ્બત નથી, કોઈ પરિવાર સાથે નિસ્બત નથી, બસ એક મહારાજ ને ગુરુજી આ સાધુ સાથે અને મુક્તાનંદીય પરંપરાના સંત સાથે નિસ્બત છે બસ. આ રાજભાઈને મૂર્છા આવી ગઈ અને જમીન ઉપર શરીર પડી ગયું અને શરીરનું તેજ કાળું થઈ ગયું અને રૂવાડે રૂવાડે લોહી નીકળવા માંડ્યું. આ વાત મહારાજે સાંભળી તરત જ જીવા ખાચર અને રાજભાઈના જે પતિ અને સસરા એ વગેરેને કહ્યું કે જુઓ, આ રાજભાઈનો દેહ રહે તેમ નથી. એ તો સાચી જ વાત છે, રહે જ નહીં ને, જેને લોહી નીકળવા મળે, શરીર કાળું પડી ગયું. એટલે મહારાજે કીધું એમના પતિને અને સસરાને કે રાજભાઈનો દેહ રહે તેમ નથી. ત્યારે રાજભાઈના જે સંબંધીઓ હતા ને બધા બોલ્યા, મહારાજ એ તો કોઈ મોટા મુક્ત છે અને મહાવૈરાગ્યવાન છે, માટે હવે તમે એમને સારું થાય એવી દયા કરો. મહારાજ એના સંબંધીને પણ કેટલો એમનો મહિમા, હું એ કહું છું વાલા ભક્તો, એમના સસરાને, એમના પતિને જીવા ખાચી એમનો કેટલો મહિમા, કેટલો મહિમા, એ તો મહાવૈરાગ્યવાન છે મહારાજ, એ કોઈ બહુ મોટા મુક્ત છે મહારાજ, એ તમને ખૂબ પ્રેમ કરે છે મહારાજ, તમારા વિના રહી શકતા નથી, ઘણા દિવસથી તમારા દર્શનની એમને તલબ હતી. મહારાજ એમને કંઈ સારું થાય એવી દયા કરો, કંઈ સારું થાય તો એવી દયા
કરો. પછી તો મહારાજ એમના સંબંધીઓને પ્રાર્થનાને સાંભળીને મહારાજ રાજભાઈ પાસે જઈને બોલ્યા કે હે રાજભાઈ, તમે ઉઠો. મહારાજના શબ્દ સાંભળીને અને મહારાજે એવું કીધું, રાજભાઈ તમે અખંડિત બ્રહ્મચર્ય રાખીને મારી સેવા કરો. આવું જ્યાં મહારાજનું વચન સાંભળે છે, એ વચન સાંભળીને રાજભાઈ સચેત થાય છે અને મહારાજને પગે લાગીને ખૂબ આનંદ વિભોર રાજભાઈ થઈ જાય છે. મહારાજે પૂછ્યું કે રાજભાઈ તમને વસમું કેમ લાગ્યું? અમે તમને એવું કીધું કે સાસરે પાછા જાઓ, હવે સમય થઈ ગયો છે અને તમને મૂર્છા આવી ગઈ અને તમે જમીન ઉપર ઢળી ગયા, તમને આવું વસમું કેમ લાગ્યું? ત્યારે રાજભાઈ કહે કે મહારાજ, મેં તો એવો નિશ્ચય કર્યો હતો કે વિષય તો કયા દેહ નથી ભોગવ્યા મહારાજ, માટે આ દેહ તો બ્રહ્મચર્ય દ્રઢ પાળીને મારે તો તમારી ભક્તિ જ કરવી છે. અને આપ શ્રી મહારાજ બોલ્યા કે સાસરે જાઓ. અને ત્યારે મારા મનમાં એમ વિચાર થયો કે મહારાજની આજ્ઞા નહીં પાળું તો વચનદ્રોહી કહેવાય, એટલા માટે મહારાજ મને વસમું લાગ્યું. અને તમે મારી ઉપર પ્રસન્ન થયા અને એમ ફરીવાર બોલ્યા કે તમે અખંડ બ્રહ્મચર્ય રાખીને ભક્તિ કરો તો હું રાજી થઈ. મહારાજ કેટલું એમનું નિખાલસ પણ વાલા ભક્ત એમનું બોલો. નકર આપણને કોઈ સંત એમ કહે અને પૂજ્યપાદ ગુરુજી એમ કહે કે તમને વસમું કેમ લાગ્યું, ખોટું કેમ લાગ્યું, આવું કોઈ કે ત્યાં જ વલોને તો પહેલાં તો આમ બે આંખ બંધ થઈ જાય કે આવી દ્રષ્ટિ મારી ઉપર થાય કે નહીં થાય. પણ આમની કેવી સમજણ મહામુક્ત રાજભાઈની કે મહારાજ તમે સાસરે જવાનું કીધું એટલે મને મૂર્છા આવી ગઈ અને તમારી આજ્ઞા નહીં પાડું તો વચનદ્રોહી કહેવાયશ, અને તમે તરત એવું કીધું કે અખંડ બ્રહ્મચર્ય પાળીને તમે ભક્તિ કરો તો હું રાજી થઈ, એમને કેટલું નિખાલસપણું મહારાજ પ્રત્યે. જ્યારે આપણને આવું નિખાલસપણું પૂજ્યપાદ ગુરુજી સમક્ષ અને મુક્તાનંદીય પરંપરા સદગુરુ સમક્ષ આપણને થાય ને નિખાલસપણું, ત્યારે કોઈ વાતની રૂળાગુણ આવવાની કોઈ વાતની કમી રહેતી નથી, કોઈ કમી નથી રહેતી. એક એક પ્રસંગમાં આપણને ઘણું બધું શીખવા મળે છે. આ ભગવાનના ભક્તોના ચરિત્ર એ કંઈ સાંભળવા માટે તો છે જ, પરંતુ આપણા જીવનમાં પણ ઉતારવાના છે. એટલે મહામુક્તરાજ રાજભાઈ કીધું, મહારાજ તમે અખંડ બ્રહ્મચર્ય રાખી ભક્તિ કરો એવી તમે આજ્ઞા કરી એટલે હું રાજી થઈ. મહારાજ પછી ખૂબ પ્રસન્ન થયા. પછી મહારાજે દાદા ખાચાને બોલાવીને કીધું અને દાદા ખાચાને કીધું કે જેમ તમારા જીવબા લાડુબા આદિ ચાર બહેનો છે એમાં રાજભાઈને પાંચમી બેન તમે માનો. શું કીધું દાદા ખાચાને? આજ્ઞા કરી કે જેમ તમે જીવબા લાડુબાને આદિ જે ચાર બહેનો છે એની સાથે આ એક પાંચમી બેન તમે માનો. એ સાંભળીને દાદા ખાચાને ખૂબ આનંદ થયો અને દાદા ખચે 1 કરોડ રાજભાઈને રહેવા માટે આપી દીધો. પછી તો રાજભાઈના સર્વે સંબંધીઓ મહારાજના આશ્રિત થયા અને મહારાજ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એવો નિશ્ચય કરીને ઘેર ગયા. અને રાજભાઈ એવો નિયમ લીધો કે પુરુષથી 20 હાથ છેટે રહેવું, એવો નિયમ પાળીને જીવન પર્યંત દાદા ખાચરના દરબારમાં રહ્યા એવા વૈરાગ્યવાન મહામુક્તરાજ રાજભાઈ હતા. આ રાજભાઈની કેવી ભક્તિ! વતમૃતનો મહારાજે કીધું ને, સ્ત્રી હોય એ પુરુષનો ત્યાગ કરે, પુરુષનો હોય સ્ત્રીનો ત્યાગ કરે,
રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે. રાજપૂત ગલુજી લોકલાજનો ત્યાગ કર્યો. ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈ રાજ્યનું જે સુખ હતું એનો ત્યાગ કરી મહારાજની ભક્તિ કરે. પર્વતભાઈ અખંડ વૃત્તિ ધારક હતા, તો કોઈ એના સંબંધીમાં હેત નહીં. પોતાનો પુત્ર બીમાર હતો છતાં પણ એની કોઈ એને ધ્યાન ન રાખવું, અને મહારાજના સંદેશથી એ મહારાજને મળવા જતા રહ્યા. મહામુક્તરાજ રાજભાઈ એમનું જીવન કેવું, એમને પણ પોતાનો પતિનો ત્યાગ કર્યો, પોતાના પતિનો ત્યાગ કર્યો, અને ત્યાગ કરી મહારાજની મૂર્તિને અખંડ ધારતા રહ્યા. એવા આપણા પરિવારમાં ઘણા હરિભક્તો છે, ઘણા હરિભક્તો છે, પુરુષ ભક્તોમાં પણ છે, સ્ત્રી ભક્તોમાં પણ છે, સંતો તો છે જ, એની જોડે રહેવા મળ્યું છે ને વાલા ભક્તો, એ જ આપણું સૌભાગ્ય છે. પહેલાં તો આપણને એની જોડે જે રહેવા મળ્યું છે ને એ તો સૌભાગ્ય છે. હા, નાનું મોટું નાનું મોટું નાનું મોટું ખુશફુસ 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 હોય ને એ બધું કંઈ એ હોય ના વાસ્તવિક, એ વાસ્તવિક હોય ના, એમ જ ખરેખર આપણું હિત રહેલું છે, એમાં આપણું હિત રહેલું છે. એટલે મહેમાનની દ્રષ્ટિથી જેટલું વિચારતા રહીએ ને, જેટલું વિચારતા રહીએ ને એટલું આપણને સુખ હૃદયમાં બહુ આવે, બહુ એટલે બહુ સુખ આવે, બહુ. અને આપણને એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી પરંપરામાં જન્મ મળ્યો, પૂજ્યપાદ ગુરુજીના ખોળામાં આપણને જન્મ મળ્યો, આ સંતોના યોગમાં આપણને રહેવા મળ્યું, આ હરિભક્તોના યોગમાં રહેવા મળ્યું, એનાથી આપણું પરમ સૌભાગ્ય કયું કહેવાય, કયું કહેવાય? એ જ સૌભાગ્ય છે આપણું પરમ, કે મને આના યોગમાં રહેવા મળ્યું છે. આ યોગમાં રહેશું ને તો કોઈ પ્રકારની સાધના નહીં કરો ને, ખાલી રહેતા રહેશું ને, રહેશું ને ખાલી આપણે સંતોના યોગમાં અને હરિભક્તો ખાલી યોગમાં રહેશું ને, ખાલી એમને રહેશું ને તો આપણે કલ્યાણ થઈ જવાનું છે. જે હરિભક્તને થયું છે, જે સંતને, એવું જ થાય. પણ એવો મહેમા જોઈએ, એવો હૃદયમાં અંતરમાં મહેમા રાખવાનો. એટલે આજે આપણે પરતભાઈનો નિશ્ચય, રાજભાઈને કેવી દ્રઢ ભક્તિ, કેવા વૈરાગ્યવાન, એનું આખ્યાન જોયું. અત્યારે આપણે સદગુરુ ચાલી ચલેશું, સદગુરુ ચાલીશું. પરમ ગુરુ શ્રી સહજાનંદ કરજો સદગુરુ મોહે બવ દુખ પીડાવામી બિનતી હરિવર પરમેશ્વર ભવ દુખ હા
સદગુરુ આપ દિનો સુખ સાગર ગુરુ કી મહિમા ન્યારી ન્યારી અચરજ કારી જવો બલિહારી પાપ તાપ સંતાપ સમૂહ સંગ કી જનની હે સ્વામી ગુરુ શ્રી હરિ કે અંતર શશિ સોબત હે વ્યોમ ઉડોગ તે સે સ્વામી સાધુ સમાજન સકલ જો જન પાન કરે હે મીતા હોવત સત્ય સો બ્રહ્મ સ્વરૂપા અમૃત પદ પાવત હે જન્મ જાત સીતાનંદ જે હરે ગુણ ગાવે અનુ વૈકુંઠ ચરણ સ્વામી જી હબ ચરણ કમલ મે નમન હમારે શ્રી વચનામૃત કે અભ્યાસી તાકે ચરણ મે મધુરા કીર્તન કથા હરે કી કહાવે ધ્યાન બીજી સકે જીય મેરહાવે નારાયણ કા સ્વરૂપ હે પ્યારે સાધુ સંત ઔર ભક્ત દુલારે નિર્બલ કો બલ નિર્ધન કો
को परम दुलारो सो सदगुरु मुझे मोहनी वारो तो क्षमाशक सम आत्म मेरो तुम गरुड़ मोहे आसरो तेरो करी कीर पानी जपं कही धारो बरो उड़ान अक्सर बदन्यारो तीर्थ राज श्री लोया दाम की सदगुरु इस भूमि पर वचनामृत की अष्टादश धारा बही उनकी साखो सब और मिलन धर्म कुल चंद्र ग्रहण गादी लोया दाम लीला प्रभु प्रगट संत की प्रगट तीर्थ और प्रगट भक्त की दर्शन स्पर्श सुमीरन उनका देह बुद्धि अगटारी मन का गुरु महिमा जश गायो हे नाथ तो ही तो विराजो उर में एही में अर सुदेहं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामी नारायणं नीलकंठं भजे घनश्याम महाराज।